નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વાલિયાના ભારે વરસાદથી હાંસોર તાલુકામાં પૂરની સ્થિતિ. હાંસોર તાલુકાના આશ્રમ અને પાંજરોલી ગામમાં કીમ નદીના પાણી ઘૂસ્યા, 200 લોકોનું સ્થળાંતર. હાંસોરથી સુરત જતો બસ વ્યવહાર બંધ. સાહોલથી કોસંબાને જોડતા માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ. ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે વરસાદનું જોર નરમ પડ્યું. ભરૂચ જિલ્લાનો મોસમનો કુલ વરસાદ 1067.89 મિલીમીટર થયો. નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા 2 લાખ ક્યુસેકથી વધુ પાણીથી ગોલ્ડન બ્રિજની જળ સપાટી ફરી 20 ફૂટે પહોંચી. નેત્રંગ કોલેજ સુધી જવાનો માર્ગ બનાવવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. 7 દિવસ બાદ રસ્તા રોકો આંદોલનની ચીમકી. ઝઘડિયાના રતનપુર બાવા ગુર દરગાહ નજીક મુજાવરે યુવતી પર દુષ્કર્મ આચર્યું. માનસિક બીમારીથી મુક્ત કરવા યુવતી માતાને લઈ આવતી હતી. દુષ્કર્મ કરનાર મુજાવરની ધરપકડ કરાઈ. આમુ તાલુકાના વાડિયા વાસણા અને બત્રીશી નાણા પાસેથી 3 મગરનું રેસ્ક્યુ કરાયું. મગરોનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ 3 ને નૈસર્ગિક વાતાવરણમાં છોડી મુકાયા. ભરૂચના રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સમાં એલસીબી ત્રાટકી. પાર્કિંગમાંથી 1 પિકઅપમાંથી દારૂના જથ્થા સાથે 4 ઇસમો અને 6.46 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. વાલિયા તાલુકામાં પડેલ મુશળધાર વરસાદના પગલે હાંસોર તાલુકાના આશ્રમ અને પાંજરોલી ગામના ઘરોમાં કીમ નદીના પાણી ઘૂસી જતા 200 જેટલા લોકોને તંત્ર દ્વારા સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાયા હતા અને હાંસોરથી સુરત જતો બસ વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. વાલિયા તાલુકામાં ગઈકાલે 18 ઇંચ વરસાદ ખાબકતા કીમ નદીમાં પાણી વધી જતા હાંસોર તાલુકાના આશ્રમ અને પાંજરોલી ગામમાં પૂરની સ્થિતિ સર્જાવા પામી હતી. ગામના ઘરોમાં પાણી ઘૂસી જતા આશ્રમ ગામના 52 લોકોને, પાંજરોલી ગામના 154 જેટલા લોકોને તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડી રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઓલપાડ તાલુકાના વડોલી વાંક નજીક ચારે બાજુ પાણી ભરાઈ જતા સ્ટેટ હાઈવે પોલીસ બંદોબસ્ત મૂકી બંધ કરાતા હાંસોર સુરત તરફનો વાહન વ્યવહાર ઠપ થઈ જવા પામ્યો હતો. તો સાહોલથી કોસંબાને જોડતા માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો હતો. પૂરના કારણે આશ્રમ ગામ નજીક મુખ્ય માર્ગ બેટમાં ફેરવાયો હતો. આ બાબતે હાંસોર મામલતદાર સાથે ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે 2 ગામના લોકોને સ્થળાંતર કરવા પડ્યા છે. કોઈ જાનહાનિ થયેલ નથી અને હાલમાં પાણી સ્થિર છે. ₹20 और ये 5 मीटर की दूरी सिर्फ और सिर्फ 30 रूपए. बैक कवर सिर्फ 60 रूपए. रेन शूज कवर सिर्फ 99 रूपए. कपड़े सुखाने के लिए स्ट्रेचेबल नायलॉन डोरी विथ क्लिप सिर्फ और सिर्फ 99 रूपीज. ये अच्छी क्वालिटी के रेनकोट सिर्फ और सिर्फ 129 में. ये वाटर प्रूफ लीकेज टेप सिर्फ 150 में. ये कार का एंटी फॉक्स स्टिकर 4-पीस सेट सिर्फ और सिर्फ 150 रूपए में. ये वाटर प्रूफ ग्लू सिर्फ और सिर्फ 150 रूपए में. ये बॉटल अम्ब्रेला सिर्फ 199. ये कपड़े सुखाने का स्टैंड सिर्फ 1499 में. ये स्पेशल प्रोडक्ट लेने के लिए आपको नौकार के इंस्टाग्राम पेज को सिर्फ फॉलो करना पड़ेगा और नीचे दिए गए व्हाट्सएप नंबर पर हाई करना रहेगा, जिससे आपको नौकार मेंबरशिप कार्ड फ्री में मिलेगा. तो आज विजिट करो नौकार द ब्रांड स्टोर, ब्लू चिप कॉम्प्लेक्स नियर ICICI बैंक, सेवाश्रम रोड, भरूच. ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે વરસાદનું જોર નરમ પડતા જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે. આજ દિન સુધીમાં ભરૂચ જિલ્લાના મોસમનો કુલ વરસાદ 1067.89 મિલીમીટર નોંધાયો છે. નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા 2 લાખ ક્યુસેકથી વધુ પાણીથી ગોલ્ડન બ્રિજની જળ સપાટી ફરી 20 ફૂટે પહોંચી હતી. ભરૂચ જિલ્લામાં વરસાદ અવિરત વરસી રહ્યો છે. ઓરેન્જ અને રેડ એલર્ટ દરમિયાન વરસેલા મુશળધાર વરસાદે સર્વત્ર પાણી પાણી કરી દીધું હતું. જ્યારે અગાઉ સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલ અંદાજે 4 લાખ ક્યુસેક પાણીના કારણે ગોલ્ડન બ્રિજની જળ સપાટી 27 ફૂટ નજીક પહોંચી હતી, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાંથી વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતરની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે ખેતરોમાં પણ પૂરના પાણીએ જમાવટ કરી હતી. જ્યારે ઢાઢર નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને જંબુસર તેમજ આમોદમાં ભારે તારાજી સર્જાઈ હતી.
જો કે પૂર પરિસ્થિતિમાંથી બહાર આવી ગયા બાદ પુનઃ એકવાર મેઘરાજાએ જિલ્લાને ધમરોડી નાખ્યું અને વાલિયા તાલુકામાં 18 ઇંચ વરસાદ ખાબકતા ભારે તારાજી સર્જાઈ. ભરૂચ જિલ્લામાં વરસેલા મોસમના કુલ વરસાદ અંગે પૂર નિયંત્રણ કક્ષમાંથી જાણવા મળ્યા મુજબ ભરૂચ જિલ્લામાં 4 સપ્ટેમ્બર 2024 રોજ છેલ્લા 24 કલાક દરમિયાન સવારના 6 કલાક સુધી જિલ્લામાં સરેરાશ કુલ 47.78 મિલીમીટર વરસાદ નોંધાયો. તાલુકાવાર અત્યાર સુધીની વરસાદની સ્થિતિ જોઈએ તો જંબુસર તાલુકામાં 543 મિલીમીટર, આમોદમાં 451, વાગરામાં 955, ભરૂચ 1157 મિલીમીટર, ઝઘડિયામાં 890, અંકલેશ્વર 1122, હાંસોટ 1250, વાલિયામાં 1657 મિલીમીટર, નેત્રંગમાં 1587 મિલીમીટર વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીનો જિલ્લામાં મોસમનો કુલ વરસાદ 1067.89 મિલીમીટર નોંધાવા પામ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં 2,65,205 ક્યુસેક પાણીની આવક નોંધાતા ડેમનું લેવલ 134.51 મીટર નોંધાયું હતું અને ડેમમાંથી નર્મદા નદીમાં 2,20,575 ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ ગોલ્ડન બ્રિજની જળ સપાટી 20 ફૂટ પર પહોંચી હતી. પણ પૂર જેવી સ્થિતિ હાલ જણાતી નથી. મુશળધાર વરસાદ બાદ હાલમાં ભરૂચ જિલ્લામાં વરસાદે વિરામ લીધો હોય જનજીવન રાબેતા મુજબ થઈ ગયું હતું. નેત્રંગ કોલેજ સુધી જવાનો માર્ગ બનાવવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવી 7 દિવસની મહોત્તલ આપી રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ગાંધીનગરના તાબા હેઠળ વર્ષ 2013-14 નેત્રંગ ખાતે આર્ટસ કોલેજનું નવું બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કોલેજ ખાતે જવા માટે કાચો રસ્તો બનાવવામાં આવ્યો છે, જે માર્ગ ઉપર નીચાણવાળા ઉપરથી જીવના જોખમે વિદ્યાર્થીઓને સ્ટાફ પસાર થઈ રહ્યો છે. મુખ્ય માર્ગથી કોલેજ સુધીના માર્ગ નહીં હોવાથી આપદાઓ વેઠી રહેલ વિદ્યાર્થીઓએ નેત્રંગ મામલતદાર કચેરીએ રેલી સ્વરૂપે જઈ એક આવેદનપત્ર પાઠવ્યું હતું અને 7 દિવસમાં માર્ગ બનાવવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. રાજપ્રિત વિશાલ છે. હું છેલ્લા 3 વર્ષથી આ કોલેજમાં અભ્યાસ કરું છું. મારું આપણે જે સ્ટડી ચાલે છે ને 3 વર્ષથી ચાલે છે. અહીંયા જે રોડ બનવામાં આવ્યું છે ને, આપણે જે રોડ છે જ નહીં એવું સમજો, ને વરસાદ પડે છે ને તે દિવસે અમને કોલેજમાંથી સ્પેશિયલ રજા આપી દેવામાં આવે છે કે આજે વરસાદ બહુ જ છે ને આપણે નાળું ઉભરાઈ ગયું છે ને આપણને કોલેજ ના અવાય. ને જે આપણો જે મેઇન રસ્તો છે ને જે ગેટ પડે ને આપણો, તે તો એટલો કાદો છે ને કે એક માણસ ચાલી ના શકે. ચાલી જાય ને તેનો અડધો પગ આખો અંદર જતો રહે છે. ને છેલ્લા 1 વર્ષથી નહીં 25 વર્ષથી રજૂઆત કરીએ છીએ અમે લોકો. એ ગ્રામ પંચાયતમાં કર્યું, તમે કહો તો આપણે મામલતદાર કચેરીમાં, કલેક્ટર સાહેબને, બધાને 25 વર્ષથી અરજી મોકલીએ છીએ. એક બી અરજી અમારી કામ ના થઈ હોય એટલું કે તો આટલું કામ કરતાં આટલી બધી 25 વર્ષ લાગતા હોય આ કામને. ને અહીંયા આજે આપણે આવેદનપત્ર આપ્યું તો એવું કહેવામાં આવે છે અમને કે તમારું કામ થઈ જશે. તો ક્યારે થશે અમારું કામ? અમને ચોક્કસ આ રજૂઆત કરો. અમને જે બી આ રજૂઆત તમે ચોક્કસ કરશો તો જ અમે આ અહીંયાથી હટીશું. ને જો અમને 7 દિવસમાં આ પ્રશ્નનું નિવારણ ના આપવામાં આવ્યો તો અમે આપણો જે મેઇન હાઈવે છે એ અમે બંધ કરી દઈશું, રોડ બંધ આંદોલન કરીશું અમે લોકો. 7 દિવસમાં અમને નિવારણ જોઈએ આ વસ્તુનો. તમે આજે મામલતદારને આવેદનપત્ર આપ્યો છે, મામલતદાર તરફથી તમને શું પ્રત્યુત્તર આપવામાં આવ્યો? અમને પ્રત્યુત્તર આપ્યો કે અમને આગળ તમારી રજૂઆત મોકલીશું. પણ ક્યારે મોકલશો? 25 વર્ષથી મોકલો જ છો હજુ, તો ક્યારે મોકલશો? એ મારો પ્રશ્ન છે અમને. જ્યારે કહેવામાં આવી દીધું કે બસ ખાલી મોકલી આપીશું, પણ મોકલો, અમને ચોક્કસ સમય મર્યાદા આપો કે આ સમય લગીને તમારું કામ થઈ જશે. આજે હાલની પરિસ્થિતિમાં રોડ કેવી ટાઈપનો છે? હાલની રોડ પરિસ્થિતિમાં હમણાં ફોન વિડીયો મારા ફોનમાં છે એ જો તમને બતાવી દઉં ને તો તમે કોલેજ છોડી દો એવો રોડ છે. કોલેજમાં તમે તમારા છોકરાઓને અભ્યાસ માટે મોકલી ના શકો એવો રોડ છે. આટલા ઘૂંટણ લગીને પગ અંદર જતા રહે છે, આટલો ખરાબ રોડ છે અમારો. જાણવામાં એવું આવ્યું છે કે રોડના લીધે તમને ઘણી વખત કોલેજને રજા આપવામાં આવે છે. કોલેજ ક્યારે ક્યારે રજા આપવામાં આવી છે? જ્યારે હમણાં જ કાલે જ વરસાદ પડ્યો આપણે અહીંયા, તો કાલે વરસાદ પડ્યો ને એમાં અમને રજા આપી દેવામાં આવી કે નાળું ઉભરાઈ ગયું છે તેથી પોતાના જોખમે કોલેજ આવવું નહીં. તે એ રીતે અમને રજા આપી દેવામાં આવે, તમારું શિક્ષણ જાય છે. સુફિયાન મોહસિન ખાન છે. હું આ કોલેજમાં 1 વર્ષથી અભ્યાસ કરું છું અને વરસાદના કારણે રોડ એટલો બગડી ગયો છે તેને અમે રોડ કહી બી નહીં શકતા. એવું લાગે છે કે ખેતી કરવા લાયક રોડ બની ગયો છે. ગૂંઠણ સુધી પાણી છે, કિચડ છે. આજે અમે અહીંયા તાલુકા સેવા સદનમાં આવવા માટે બી આખો રોડ ફરીને અહીંયા આવ્યા છે. એટલે અમને જલ્દી ફોલોઅપ જોવે. અહીંયા આજે અમે આવ્યા છે તાલુકા સેવા સદનમાં, એવું કીધું છે કે 7 દિવસની મોહલત આપે છે, તો અમે 7 દિવસમાં ફોલોઅપ નહીં આવ્યો એટલે બધા રસ્તા ચોકઅપ કરી નાખ્યું. શું તમે પેટ્રોલના વધતા ભાવ અને ગાડીના મેન્ટેનન્સથી કંટાળી ગયા છો અને ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ચિંતા છોડો, કારણ કે ગુજરાતની 16 વર્ષથી પણ વધારે અનુભવ ધરાવતી કંપની
યો બાઇક્સ નો શોરૂમ હવે આપના ભરૂચમાં આવી ગયો છે. અહીંયા તમને યો બાઇક્સ અને જેલિયો કંપનીના ઈ બાઇક મળશે. અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ ફક્ત રૂપિયા 60,000 થી શરૂ થાય છે. અહીંયા તમને વિદ્યાર્થીઓ માટે બેસ્ટ એવા યો બાઇક ઇલેક્ટ્રોન મોડેલ, જેલિયો ઈવા મોડેલ, જેલિયો લેજેન્ડર પ્લસ મોડેલ એવા દરેક પ્રકારના મોડેલ મળી જશે. ફીચર્સ ની વાત કરીએ તો સિંગલ ચાર્જમાં 70 કિલોમીટર ની એવરેજ હોર્સ મોડમાં મળી જશે, તેમજ ડિજિટલ સ્પીડોમીટર, રિવર્સ ગિયર સિસ્ટમ, ક્રુઝ કંટ્રોલ, મોબાઈલ યુએસબી ચાર્જર, રિમોટ લોક સિસ્ટમ, વિશાળ ટેકી સ્પેસ, બીએલડીસી મોટર, ટ્યુબલેસ ટાયર. પ્લસ પોઈન્ટ ની વાત કરીએ તો આ ગાડી ચલાવવા માટે તમને પેટ્રોલ, આરટીઓ, આરસી બુક અને પીયુસી ની પણ જરૂર નથી. અહીંયા તમને સરળ હપ્તે થી ઈએમઆઈ પણ મળી જશે, સાથે ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ 2,000 થી 5,000 સુધીનું તો ખરું જ. અરે આટલા ઓછા ભાવમાં તમને આખા ભરૂચમાં આવા ફીચર સાથે કોઈ પણ કંપની ઇલેક્ટ્રિક બાઇક નહીં આપે. તો આજે જ પધારો જય માં ઈ બાઇક, દુકાન નંબર 13, શ્રી નિકેતન ટાઉન, ચામુંડા મંદિર ની સામે, જરેશ્વર, ભરૂચ. ઝઘડા તાલુકાના રતનપુર ગામે આવેલી બાવાગુર દરગાહના મુજાવરની પોલીસે છેલ્લા એક વર્ષથી માતાને માનસિક બીમારીમાંથી મુક્ત કરવા લઈને આવતી યુવતી અને માતાને દરગાહની રૂમમાં ગોંધી રાખી અવારનવાર તેણી ઉપર દુષ્કર્મ ગુજારવાના ગુનાના રાજપાડી પોલીસે ધરપકડ કરી દુષ્કર્મની કલમ હેઠળ ગુનો દાખલ કરતા ચકચાર મચી છે. પ્રાપ્ત વિગત અનુસાર બાવાગુર દરગાહ ખાતે ઇમ્તિયાઝ ઉર્ફે સકુ બાવા મહમદ નબી મુજાવર તરીકે કામ કરી બાવાગુર દરગાહ ખાતે રૂમમાં રહેતો હતો. છેલ્લા એક વર્ષથી એક યુવતી તેની માનસિક રીતે અસ્વસ્થ માતાને લઈ બીમારી દૂર કરવા માટે બાવાગુર દરગાહ ખાતે આવતી હતી, જેનો લાભ લઈ મુજાવર ઇમ્તિયાઝ ઉર્ફે સકુ બાવાએ 24 વર્ષીય યુવતીને ઇલાજ કરવાના બહાના હેઠળ માતા અને પુત્રીને રૂમમાં ગોંધી રાખી હતી, જેમાં પુત્રીનો એકલતાનો લાભ લઈ સંદિગ્ધ પાણી પવડાવી તેણીને બેહોશ કરી અવારનવાર તેની સાથે બાવાગુર દરગાહ રૂમમાં દુષ્કર્મ આચર્યું. આ બનાવની જાણ માતાને થતા તે હેબતાઈ ગઈ. આખરે આ બનાવ અંગે માતાએ રાજપાડી પોલીસનો સંપર્ક કરતા પોલીસે બાવાગુર દરગાહના સગુ બાવાની ધરપકડ કરી તેની વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરતા પંથકમાં ચકચાર મચી છે. 638/2024 નો ગુનો દાખલ થયો છે, જેની કલમ 64, 64(2)M, 351(3), કે જે બળાત્કાર, વારંવાર બળાત્કાર તથા જાનથી મારી નાખવાની ધમકી બાબતેની ગુનો દાખલ થયો છે. આ ગુનાની હકીકત એવી છે કે ભોગ બનનાર છે એ એમના બહેન તથા એમના મધર, કે જે એમના મધરની માનસિક હાલત ખરાબ હોય, મગજની બીમારી હોય, કોઈના દ્વારા રેફરન્સ આપતા તેઓ આ જગ્યા જે છે રતનપુર બાવાગોર દરગાહ ઝઘડિયા પાસે જે આવે છે ભરૂચ જિલ્લાની, ત્યાં આગળ સારવાર માટે આવેલા. આ દરગાહના જે મુજાવર જે છે એ ઇમ્તિયાઝ ઉર્ફે સકુબાપુ મહમદ નુબી, એમના દ્વારા આ જે બેન છે તેમને ભોળવી યનકેની રીતે લગ્નની લાલચ આપી તથા એકલતામાં તેનો ફાયદો ઉઠાવી વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. ત્યારબાદ આ વાત કોઈ પણને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી બાબતેની ઘટના બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને આરોપીને અટક કરેલ છે અને આ બાબતની પોલીસની આગળની તપાસ ચાલુમાં છે. We'll be right back.
ભુજના 32 નાડા તેમજ વાડિયા વાસણા ગામમાંથી બે મહાગાય મગર તેમજ એક બચ્ચું મળી કુલ 3 મગરનું રેસ્ક્યુ કરાયું હતું. આમોદ વન વિભાગને 3 અલગ અલગ જગ્યાએ મગર હોવાની જાણ થતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ તથા ફોરેસ્ટ જશુભાઈ પરમાર, બીટગાર્ડ વિપિન પરમાર તેમજ જીવદયા કાર્યકર અનિલ ચાવડા અને અંકિત પરમારને સાથે રાખી ભારે જહેમત બાદ 3 અલગ અલગ જગ્યાએથી બે મહાકાય મગર તેમજ એક બચ્ચાને રેસ્ક્યુ કર્યા હતા. ત્યારબાદ ત્રણેક મગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવી આમોદના પશુ ચિકિત્સક પાસે મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરોને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા હતા. દરરોજ આમોદ સામાજિક વનીકરણ રેન્જનો સ્ટાફ ફિલ્ડમાં હોય તેઓને બાતમી મળેલી કે અત્રે આમોદ બચરી દુચાલામાં એક મગર આવેલો છે, જેનું રેસ્ક્યુ સ્ટાફે કરી. ત્યારબાદ તેઓને અન્ય બાતમી મળતા વાસણા ગામ ખાતે જ ગયેલ, ત્યાં પણ એક મગરનું રેસ્ક્યુ કરેલ. ત્યારબાદ વાડિયા ગામ ખાતે એક નાનું મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરેલ. એ 3 મગરને અત્રેની રેન્જ કચેરી લાવી મેડિકલ ચેકઅપ કરાવી ત્યારબાદ તંદુરસ્ત અવસ્થામાં હોય ત્યારબાદ હવે એમને કુદરતી મુક્ત વાતાવરણમાં છોડવાની કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચની દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સના પાર્કિંગમાંથી એલસીબીની ટીમે પિકઅપમાંથી વિદેશી દારૂ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 6,46,000 મુદ્દામાલ સાથે 4 એસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચની એલસીબીની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વિદેશી દારૂ ભરી એક પિકઅપ ગાડી દહેજ બાયપાસ રોડ ઉપર આવતા રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સમાં આવનાર છે. આ માહિતીના આધારે ટીમ રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સ ખાતે વોચમાં ગોઠવાઈ ગઈ. તે દરમિયાન બાતમીવાળી પિકઅપ પાર્કિંગમાં આવતા તેને પાછળમાં ફાડકામાં તપાસતા દારૂના બોક્સ મળી આવ્યા. પોલીસે પિકઅપ સાથે કરણ રબારી, અરુણ ડોંગરે, ગુલઝાર અંસારી અને હર્ષ ઓઝરેને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 180 મિલીની બોટલ તથા બિયર ટીન મળી. કુલ 1,008 કિંમત રૂપિયા 1,800 દારૂનો જથ્થો તથા 1 અને 4 મોબાઈલ મળી કુલ 6,46,300 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી દારૂનો જથ્થો મોકલનાર મહારાષ્ટ્રના સચિન નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વર તાલુકાના જીતાલી અને કોસંબડી ગામમાં વકફ બોર્ડની જમીન ખોટા દસ્તાવેજોના આધારે વેચી મારવાના કૌભાંડમાં રોજ નવા ફણગા ફૂટી રહ્યા છે. અમદાવાદમાં વકફ બોર્ડની કચેરીની મહિલા કર્મચારીએ જ ખોટા દસ્તાવેજો બનાવવામાં મદદ કરી હોવાનો ખુલાસો થતાં તેની પણ ધરપકડ કરવામાં આવી છે. જીતાલી અને કોસંબડી ગામની સીમા વકફ બોર્ડની મિલકતની જમીન વેચાણ અને ભાડા કરાર અંગેની મંજૂરી બાબતે ખોટા બનાવટી પત્ર બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરાયો હોવાની ફરિયાદ અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ કેસની તપાસ દરમિયાન વધુ એક ટ્રસ્ટીની ધરપકડ કરવામાં આવી છે. જીતાલી ગામના ઈથાના ફળિયામાં રહેતા 78 વર્ષીય ઇસ્માઇલ પાંડોરની ધરપકડ કરી હતી. જીતાલી મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટીની ધરપકડ સાથે 5 જેટલા ગુનામાં સરેરાશ 1 ફરિયાદના પોલીસ 8-9 વ્યક્તિની ધરપકડ અત્યાર સુધી કરી ચૂકી છે. શું તમે પણ તમારા નાના બેબીઝની હર મેમરીઝ અને મોમેન્ટ્સ કેપ્ચર કરીને તમારા દિલની પાસે રાખવા માંગો છો? વેલકમ ટુ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ. આપણે આવી ગયા છે વિશ્વાસ ફોટોગ્રાફીના સ્ટુડિયોમાં, જે છે એકદમ એસ્થેટિક અને કિડ ફ્રેન્ડલી, અને ટીમ પણ છે હેલ્પફુલ અને સપોર્ટિવ, જે બનાવે છે તમારા બધા વિડીયો શૂટ્સ અને ફોટોશૂટ્સને એકદમ ઇઝી ગોઈંગ. અહીંયા તમને મળશે વેડિંગ, મેટર્નિટી અને બેબી ફોટોગ્રાફી જેવી ઓર પણ ઘણી બધી સર્વિસીસ. સર્વિસીસ ઓફર્ડ ઇન બેબી પિક્સેલ્સ બાય વિશ્વાસ ફોટોગ્રાફી આર ફેમિલી સેશન્સ, કેક સ્મેશ, બેબી માઇલસ્ટોન્સ એન્ડ ન્યૂબોર્ન પોર્ટ્રેટ્સ. યહાં પર યુઝ હોતે હૈ વેરાયટી ઓફ પ્રોપ્સ એન્ડ થીમ્સ આપકી બેબી શૂટ કે લીએ, જો બનાતે હૈ આપકે વિડીયોઝ એન્ડ ફોટોઝ કો એકદમ યાદગાર એન્ડ એક્સ્ટ્રાઓર્ડિનરી. These photos and videos are captured by professional and experienced photographer like Mr. Hardik Bhai and his wonderful team. Aao, tamne kasu aur pan dekhado. Aaj selection room jya tamne dekhadama aavse wedding videos and pictures jar pachi tame tamari manpasand package decide kari sako cho je marze tamne ek affordable prices par. તો આજે જ સ્લોટ બુક કરાવ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ સાથે, જે છે 2nd floor નેક્સસ બિઝનેસ હબ ધીરજન સન્સની પાસે મક્તમપુર રોડ.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રંગબેરંગી પતંગિયાઓથી સમૃદ્ધ સુંદર બટરફ્લાય ગાર્ડન પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જ્યાં 10 એકરમાં ફેલાયેલ ગાર્ડનમાં 70 વિવિધ પ્રજાતિઓના પતંગિયાઓ અને પરાગ રજકરણો અને યજમાન છોડની 150 પ્રજાતિઓ આવેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાતમાં એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી. વડાપ્રધાને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના પરિસરને આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવાનું વિઝન આપ્યું હતું, જે આજે સાકાર થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શક નેતૃત્વ હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળ એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા અને તેમનો અનુભવ સુખદ બનાવવા સતત કાર્યરત છે. પતંગિયાની પ્રત્યેક પ્રજાતિનો પોતાનો એક યુનિક યજમાન છોડ હોય છે. બટરફ્લાય ગાર્ડનમાં રહેલી પતંગિયાઓની 70 વિવિધ પ્રજાતિઓ માટે તેમને વિવિધ આવશ્યકતાઓને પૂરી કરવાના હેતુસર 70 અલગ અલગ યજમાન છોડવાઓ ઉગાડવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે પ્લેન ટાઈગર બટરફ્લાય અકરા નામના છોડ તરફ આકર્ષિત થાય છે, કોમન ક્રો નામનું પતંગિયું કનેર છોડને પસંદ કરે છે, એવી જ રીતે લાઇમ બટરફ્લાય લીંબુડી પ્રત્યે આકર્ષિત થાય છે. બટરફ્લાય ગાર્ડનમાં પતંગિયાની વિવિધ 70 પ્રજાતિઓ પ્રવાસીઓને જોવા મળે છે, જેમાં કોમન ક્રો, પ્લેન ટાઈગર, બ્લુ ટાઈગર, સ્ટ્રાઇપ ટાઈગર, ગ્લાસી ટાઈગર, મોટલ્ડ એમિગ્રન્ટ, લેમન પેન્સી, ચોકલેટ પેન્સી, પીકોક પેન્સી, કોમન રોઝ, ક્રિમ્સન રોઝ, બ્લેક રાજા, ઇન્ડિયન જેસ્બલ, એગ ફ્લાય, પેઇન્ટેડ લેડી, પેન ક્યુપિડ, સનબીમ, લાઇમ સ્વેલોટેલ, રેડ હેલન, બ્લુ મોર્મોન, ઇવનિંગ બ્રાઉન, રેડ પેરોટ વગેરે જેવી પ્રજાતિઓનો સમાવેશ થાય છે. વધુમાં અહીં સેલ્ફી પોઈન્ટ, બટરફ્લાય લાઇફ સાયકલ અને બટરફ્લાય ગાર્ડનનો પ્રવેશ દ્વારા 3 ફોટો પોઈન્ટ આવેલા છે, જ્યાં આપ અવનવી ફોટોગ્રાફી કરી શકો છો. જંબુસર તાલુકા પંચાયત દ્વારા મગનાદના પૂર અસરગ્રસ્ત વ્યક્તિઓને 7.5 લાખ ઉપરાંતની કેશડોલ ચૂકવવા સાથે 96 મકાનોની નુકસાની પેટે 3.5 લાખની સહાય પણ ચૂકવવામાં આવી છે. જંબુસર તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ તથા ઉપરવાસમાંથી છોડવામાં આવેલ પાણી ઢાઢર નદીમાં આવતા નદી ભયજનક સપાટી વટાવી હતી અને પૂરના પાણી જંબુસર તાલુકાના નદી કિનારાના ગામોમાં પ્રવેશ્યા હતા. મંગણાત ગામે પૂરથી પ્રભાવિત અસરગ્રસ્ત વિસ્તારોના લોકોની તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યા હતા. 892 વ્યક્તિ મળી 343 પરિવારો પૈકી 675 લોકોને બેંક ખાતામાં કેશડોલની રકમ 7,56,000 તાલુકા પંચાયત દ્વારા જમા કરાયા હતા. સાથે તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડ દ્વારા સ્વખર્ચે મંગણાત ગામે 350 મહિલાઓને સાડી વિતરણ કરવામાં આવી હતી. આ સહિત જંબુસર તાલુકામાં ભારે વરસાદને કારણે કાચા પાકા મકાનોને નુકસાન થયું હતું, તેવા 96 મકાનોની 3,49,800ની સહાય મંજૂર કરી ચૂકવવામાં આવી હતી. સર્વે કરાવીને ડોક્યુમેન્ટ મેળવ્યા અને એના આધારે 675 લોકોને 343 પરિવારોને કુલ 7,56,000 રૂપિયાની કેશડોલની સહાય આજ રોજ એમના બેંક ખાતામાં ચૂકવવામાં કામગીરી પૂરી કરવામાં આવેલ છે. આ સાથે જંબુસરમાં કુલ અલગ અલગ ગામોમાં આપણે ગણીને 96 મકાનોનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમની 96 મકાન સહાય આપણે પૂર્ણ કરેલ છે, જેના અંતર્ગત આપણે કુલ 3,49,800 રૂપિયાની સહાય ચૂકવેલ છે. આગામી સમયમાં જો વધુ કોઈ રિપોર્ટ આવે છે એનો સર્વે કરીને એની બી સહાયની ચૂકવણી કરવામાં આવશે. ભરૂચના આમોદ ખાતે એક માસૂમ બાળકને સાપ કરડતા હોસ્પિટલના બદલે તેને ભાથીજી મહારાજના મંદિરે 2 કલાક સુધી બેસાડી રાખતા તેનું મોત થયું હતું, જેનો વિડિયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. આધુનિક જમાનામાં પણ હજુ ઘર કરી ગયેલી અંધશ્રદ્ધા લોકોમાંથી નથી ગઈ, જેથી સારવારને બદલે ભૂવા જાગરિયા પાસે મંત્ર તંત્ર કરવા જતા હોય છે. કંઈક આવું જ આમોદના એક ગામમાં થયું હતું, જેમાં એક માસૂમ બાળકને સાપ કરડતા હોસ્પિટલના બદલે તેને ભાથીજી મહારાજના મંદિરે લઈ જવામાં આવ્યો, જેમાં 2 કલાક સુધી તેને બેસાડી રાખવામાં આવતા ઝેર શરીરમાં પ્રસરી જતા અંતે તેનું મોત થયું, જેનો વિડીયો વાયરલ થતા કેટલાક જાગૃત લોકોએ આ બાબતે કાર્યવાહીની માંગ કરી. તો વિડીયો વાયરલ થતા પોલીસ પણ એક્શનમાં આવી હતી અને આ મુદ્દે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. આ બનાવમાં શિક્ષણના અભાવે અંધશ્રદ્ધાનો જન્મ થાય એ વાત સાર્થક થઈ છે, ત્યારે આ અંધશ્રદ્ધા જ છે જે સમાજમાંથી નાબૂદ થવી જ જોઈએ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા, વાલિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિજય વસાવા, ઝઘડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનરાજ વસાવા તથા અન્ય કોંગ્રેસના આગેવાનોએ પૂર અસરગ્રસ્ત વાલિયા તાલુકાના જૂના રાજગઢ ભાગા ગામની મુલાકાત લીધી હતી.
GEPCL દ્વારા કુદરતી સ્ત્રોતો સાથે ખોટી રીતે કરેલી છેડછાડને કારણે આ ગામ પૂરના પાણીથી પ્રભાવિત થયું હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ અગ્રણીઓએ કર્યો. આ સંદર્ભે GEPCLના ઉચ્ચ અધિકારીઓ સાથે વડોદરા ખાતે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટેની ખાતરી માંગરોલાએ આપી હતી. ગઈકાલે પૂરના કારણે લુણા ગામના યુવાન મુકેશભાઈ વસાવાનું તણાઈ જવાથી અવસાન થયું. સંદીપ વાંગરોલા અને અન્ય આગેવાનોએ મૃતકના પરિવારની મુલાકાત લીધી અને સાંત્વના પાઠવી. તેમણે કલેક્ટર કચેરી ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓને મૃતકના પરિવારને તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો. વરસાદના પાણીના નિકાલના જે સ્ત્રોત હતા એને બંધ કરી દેવામાં આવ્યા છે અને એના કારણે જે સ્થિતિ ઉપસ્થિત થઈ છે એના કારણે ગામના લગભગ 150થી પણ વધારે ઘરોની અંદર પાણી અચાનક ઘૂસી જવા પામ્યું છે અને એના કારણે ઘર વખરીનો સામાન નષ્ટ થયેલો છે. ઘણી જગ્યાએ ઘણા વૃદ્ધ જે વ્યક્તિઓ હતા એને યુવાનોએ ગામના મદદ કરીને સલામત સ્થળે ખસેડવા પડ્યા છે. આવી સ્થિતિ અચાનક રાતના લગભગ 3-4 વાગ્યાના સુમારે બનવા પામેલ છે ત્યારે GEPCL કંપની દ્વારા જે પ્રમાણે આ જે કુદરતી સ્ત્રોતો હતા એ બંધ કરી દેવામાં આવ્યા છે. ભવિષ્યમાં આવો કોઈ બનાવ ન બને એના માટે તંત્રને અમે જગાડીશું, જાણ કરીશું અને આ જે કુદરતી સ્ત્રોતો છે એ ફરી શરૂ થાય અને કઈ રીતે આગામી દિવસોમાં લાંબા ગાળાનું આયોજન થાય કે જેના થકી ગ્રામજનોને આવી સમસ્યાનો સામનો ન કરવો પડે. દુઃખની વાત એ છે કે SDRF અને NDRFના નિયમ પ્રમાણે જે પણ ઘરોની અંદર પાણી ભરાયેલા છે એની ઘર વખરી નષ્ટ થયેલી છે એવા પરિવારોને તાત્કાલિક કેશ ડોલ્સની વ્યવસ્થા કરવાની જોગવાઈ છે. આમ છતાં 3 દિવસ થવા આવ્યા છે, આજ દિન સુધી એક પણ પરિવારને કેશ ડોલ્સની વ્યવસ્થા કરવામાં આવી નથી. જે GMDCએ ગ્રામજનોને માટે જે વિસ્થાપિત કરેલા છે એ પરિવારોને ભોજનની પણ વ્યવસ્થા કરવાની ખાતરી આપેલી હતી અહીંયાથી અત્યારે ખબર પડી છે કે GEPCL કંપની દ્વારા એ પણ કરવામાં આવ્યું નથી અને માત્ર નાના 50-100 ગ્રામના પડીકાઓ ગ્રામજનોને આપી અને સંતોષ માનવો પડે એવી સ્થિતિનું નિર્માણ કરેલું છે. ત્યારે GEPCL કંપનીના કારણે આ જે સમસ્યા ઊભી થઈ છે અને એ સમસ્યાના કારણે ગ્રામજનો પ્રભાવિત છે ત્યારે GEPCL કંપનીએ પણ સંવેદનશીલતા દાખવવી જોઈએ અને આ ગ્રામજનોની વારે આવવું જોઈએ, નહીં તો ભવિષ્યની અંદર આ જ કંપની સામે ફરી પાછા ગ્રામજનોની સાથે મોટા આંદોલનની શરૂઆત કરવી પડશે અને એ કરતાં પણ ખચકાઈએ નહીં. અને સરકારને પણ ચેતવીએ છે કે જો આ ખાડા કાન કરશે અને આવી ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરવાનો છૂટો દોર કંપનીઓને આપવામાં આવશે તો આવનારા દિવસોની અંદર સરકારે પણ એનું નુકસાન ભરપાઈ કરવા માટે તૈયાર રહેવું પડશે. છોટાઉદેપુરમાં જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ ખાતર દવા નાખી વાવેતર કર્યું હતું, પરંતુ અંદાજિત 200 એકર ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. છોટાઉદેપુર જિલ્લામાં 5 દિવસ પડેલા અનરાધાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે પાક બળી જવાની કગાર પર આવી ગયો છે. નસવાડી તાલુકાના ઘોડી સિમેલ ગામના ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ ગયો હતો, જેના કારણે કપાસના છોડ હવે બળી ગયા છે. અંદાજિત 200 એકર જમીનમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ ગયો હતો, જે આ વરસાદી પાણી ખેતરોમાં સંગ્રહ થાય છે તે પાણીનો યોગ્ય નિકાલ કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે પાણીનો નિકાલ થતો નથી. આ ગરીબ આદિવાસી ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ ખાતર દવા દેવું કરીને લાવતા હોય છે. આ પાક બળી જવાની કગાર પર આવી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તંત્ર દ્વારા આ ખેડૂતોના ખેતરોનું સર્વે કરી યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાનો નસવાડી તાલુકાની અંદર ગામ ઘોડીસીમાર આવેલું છે અને મારું નામ છે માધુભાઈ કાશીરામભાઈ ભીલ અને અમારા ગામની અંદર 200-250 એકર જમીનની અંદર પાણી ભરાયેલા છે અને વરસાદ 5-6 દિવસ પડવાના કારણે આ વરસાદી પાણીને લીધે અમારા ગુઠાણસામાં પાણી ભરાઈ જશે અમારા ગામની અંદર. એટલે અમારા નસવાડી તાલુકાના વહીવટી તંત્ર
કમિટીને અમે રજૂઆત કરીએ છીએ કે અમારા ગામની અંદર સર્વે આવીને કરી જાય, જે કંઈ વળતર મળે એ અમે, અમારી માંગ છે ખેડૂતોની. અને આ લોકોએ અમારે બધાને એવું હોય, ખેડૂતો માટે કંઈ બેંકો લઈને ખેતી કરતા હોય અને કોઈ અન્ય બેંકો, ખાનગી બેંકો બી બહુ લીધેલી હોય અમુક અમુક, હવે એ બધું આ અમારા આવી ખેતીની પોઝિશન આવે તો અમારે સાહેબ ભરવાનું કેવી રીતે, કેવી રીતે અમારે આગળ નીકળવાનું. એટલે અમે સરકારશ્રીને એવી નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારે જે કંઈ સહાય મળવા પાત્ર હોય તે વેરાહર મળે એવી અમારી માંગ છે. જય હિન્દ, જય ભારત. 200 એકર જમીન ડૂબી ગઈ છે તો તળાવની માફક થઈ ગયા છે, તો અમારે ખાતર બિયારણ તમામ વગેરે અમે જે આ લીધેલું હવે કેમ ભરે, અને બેંકો લીધેલી તેમ છતાં અમે ક્યાંથી ભરીશું. અને બીજું કે અમારા સરકારી તંત્રને, તાલુકા વિકાસ અધિકારી હોય ગમે તે હોય, તો અમારે નમ્ર વિનંતી છે કે અમારું તાત્કાલિક સર્વે કરે અને અમારા બધા ગામના ખેડૂતોને આવે અને અમારા ગામ પર સ્થળ પર મુલાકાત લો. કરજણથી અંબાજી જવા માટે આજે વિશ્વંભરી પગપાળા સંઘ 108 જેટલા પદયાત્રીઓ સાથે રવાના થયો હતો. કરજણ જૂના બજાર વિસ્તારમાં અંબાજી મંદિર આવેલું છે. આ મંદિરેથી વિશ્વંભરી પગપાળા સંઘ દ્વારા છેલ્લા 13 વર્ષથી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે 14મી વાર પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે. ત્યારે કરજણ જૂના બજાર વિસ્તારમાં આવેલ અંબાજી મંદિર ખાતે અંબાજી માતાજીની પૂજા અર્ચના કરી માઈ ભક્તોએ અંબાજી મંદિરની પ્રદક્ષિણા સાથે વિશ્વંભરી પગપાળા સંઘને અંબાજી ખાતે જવા રવાના કરાયો હતો. આ દરમિયાન માઈ ભક્તોએ બોલ માડી અંબે જય જય અંબેના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આજે કરજણથી અંબાજી જવા માટે નીકળેલ વિશ્વંભરી પગપાળા સંઘમાં 108 જિલ્લા પદયાત્રી માઈ ભક્તો જોડાયા છે. પ્રકૃતિ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રકૃતિ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ભોલાવના કાર્યકરો, ભોલાવ પંચાયતના સભ્યો પ્રયાગરાજ સિંહ વાસિયા, બળદેવભાઈ વસાવા, નરેશભાઈ વસાવા, દૂધધારા ડેરી વસ્તીના આગેવાન જયેશભાઈ અને એમની ટીમ દ્વારા ભોલાવ ગ્રામ્ય વિસ્તારમાં થયેલ ભારે વરસાદના કારણે પ્રજાના ઘરમાં પાણી ભરાઈ જવાની સ્થિતિમાં ભોલાવ, દૂધધારા ડેરી અને રાજીવનગર જેવા અસરગ્રસ્ત વિસ્તારોના લોકો માટે જમવાનું અને પાણીનું વિતરણ કર્યું હતું. શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટની માલિકીના જર્જરિત મકાનોની ચાલની પાછળની દિવાલ ધરાશાય થતા ચાલના 10 જેટલા બંધ મકાનોનો કાટમાળ પડ્યો હતો, પણ સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. વરસાદી માહોલ વચ્ચે જૂના ભરૂચમાં જર્જરિત ઇમારતો ધરાશાય થવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. ત્યારે ગતરોજ રાત્રિ દરમિયાન દાંડિયા બજાર સ્થિત શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટની માલિકીના ભૃગુઋષિ મંદિરની પાછળના ભાગે આવેલ જર્જરિત મકાનોની ચાલની પાછળની દિવાલ ધરાશાય થઈ હતી. જર્જરિત અને બંધ હાલતમાં 10 મકાનો હોય અને કોઈ રહેતું ન હોય, કોઈ જાનહાનિ થઈ ન હતી. 10 જેટલા જર્જરિત સળંગ મકાનોની દિવાલ ધરાશાય થતા આ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાને કરવામાં આવતા ફાયર બ્રિગેડ દોડી જઈ કાટમાળ હટાવવાની કામગીરી પણ એમ ત્યાં હરગવન દાસ રાણા છે. હું ભગવસિંહ મંદિરની ચાલમાં રહું છું અને જળજળી છે ને રાતે વરસાદ પડ્યો અને મકાનોવાળા પાછળની દિવાલ બેહી ગયા, 8 મકાન બેહી ગયા પાછળના અને આગળના 2-10 મકાન જેવી બેહી ગયો છે. કોઈ જાણ હળી થઈ નથી અમને કોઈને, બંધ હાલતમાં અને બંધ હાલતમાં છે. હા, બીજું નુકસાન કંઈ થયું નથી અમને, એટલે બંધ મકાન હતા બધા. હા, જંબુસર તાલુકામાં ઢાઢરના પૂરના પાણીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે, તેઓએ સરકારી સહાયની માંગ કરી છે. જંબુસર તાલુકામાં પડેલા વરસાદને લઈ તેમજ ઢાઢર નદીમાં આવેલ ઘોડાપુરને લઈ જંબુસર તાલુકાના વિવિધ ગામોમાં ખેતીના પાકમાં પાણી ઘૂસી જવાથી ખેતીમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે અને ખાસ કરીને ઢાઢર કાંઠાના વિસ્તારના મંગળાત, મહાપુરા અને કુંઢળના ખેડૂતો હાલમાં પાયમાલ થઈ જવા પામ્યા છે. એ બાબતે આ ખેડૂતો વળતરની રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોનો ઉભો પાક કપાસ, તુવેર, દિવેલા તેમજ શાકભાજીના ઉભા છોડ બળી જવા પામ્યા છે અને ઘણા ખેતરમાં પાણીના પ્રવાહથી જમીનનું ધોવાણ થવા પામ્યું છે. દર વખતે સરકાર દ્વારા સર્વે કરવામાં આવે છે પણ પાક નુકસાનીનું વળતર મળતું નથી. ખેડૂતોની માંગ છે કે સર્વે કરી ખેડૂતોના પાકને નુકસાની ચૂકવાય અને ખેડૂત પોતાની નવી ખેતીની વાવણી કરી શકે અને આ અતિવૃષ્ટિના કારણે તાલુકાના ખેડૂતોને પાકમાં થયેલ નુકસાની તથા કેસ ડોલ સહાયની ફાળવણી કરવા માંગણી ખેડૂતોની માંગ ઉઠી છે. અત્યારે શું પરિસ્થિતિ છે હાલમાં? અત્યારે એવી પરિસ્થિતિ છે કે હું મહાપુરા ગામનો વતની છું. મારું નામ સુરેશભાઈ દયાભાઈ પટેલ છે, હું માજી સરપંચ હતો. અત્યારે ગામની પરિસ્થિતિ એવી છે કે ઢાઢર નદીનું પાણી જે ગામ હદી ફરી વળતા જંબુસ અરે મહાપુરા કુંડર હદીની જમીન તમામ ખેતીના પાકમાં
પૂરી થઈ જાય છે, જેથી કરીને સરકાર આ વસ્તુ માટે વહેલી તકે એનું સર્વે કરે. જમીનનું ધોવાણ બી થયેલું છે, ધોવાણનું બી સર્વે કરે દાઢ નદીના કિનારે, અને વહેલામાં વહેલી તકે ખેડૂતોને કંઈ સહાય કરે એ જ અમારા ખેડૂતોની માંગ છે. અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે વિવિધ ખાતાઓના અધિકારીઓ તથા શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં આવનાર તહેવારો સારી રીતે ઉજવાય અને પ્રજાને અગવડ ના પડે તે હેતુસર તમામ ખાતાઓના અધિકારીઓને સૂચન અને ચર્ચાઓ કરી, જેમાં વસીમ ફળવાલા દ્વારા રોડ રસ્તાઓ મુદ્દે જે તે વિભાગમાં આવતા રોડ રસ્તાઓ વહેલી તકે બનાવવામાં આવે અને સમસ્યાઓનું નિરાકરણ લાવવા સૂચનો કર્યા હતા, જ્યારે સુરેશભાઈ પટેલ દ્વારા ગણેશ વિસર્જન મુદ્દે સૂચનો કર્યા, નઝમુદ્દીન શેખ દ્વારા રોડમાં ખાડાઓ વહેલા પુરાય તેવી અપીલ કરી. આ પ્રસંગે સરકારી તમામ એજન્સીઓના અધિકારીઓ, શહેર પોલીસ એ ડિવિઝન, અંકલેશ્વર બી ડિવિઝન, પોલીસ જીઆરડીસી, પોલીસ રૂરલ પોલીસ, અંકલેશ્વર નગરપાલિકા ચીફ ઓફિસર, માર્ગ મકાન વિભાગ, ગુજરાત વિદ્યુત બોર્ડ વિભાગ તથા શાંતિ સમિતિના સભ્યો પૈકી સુરેશભાઈ પટેલ, રામદેવભાઈ વસીમ ફળવાલા, બક્કો પટેલ, અમન પઠાણ, નઝમુદ્દીન શેખ, અસ્પાક બાગવાલા, ઇમ્તિયાઝ ધોણિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજે ખાડાઓ અને ગણેશ વિસર્જન મુદ્દે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી, જેમાં તમામ સંકલન સમિતિના માર્ગ અને મકાન વિભાગ હોય, જીબી હોય, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયતના અધિકારીઓ તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમાં રોડ રસ્તા મુદ્દે ખાસ ચર્ચા કરી હતી કે વહેલી તકે આ રોડ રસ્તાઓનું નિરાકરણ લાવવામાં આવે, જેથી નાગરિકોને પડતી અસુવિધાઓનું વહેલી તકે નિરાકરણ થાય. અને આજે રસ્તાઓ પર ખાડાઓ પડ્યા છે અને ધૂળની ડમરીઓ જે ઉડે છે જેનાથી પ્રજાને છુટકારો મળે એ હેતુસર આજ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. નાસોડ અને અંકલેશ્વર તાલુકામાં શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી, જેથી આવનાર ગણેશ ચતુર્થી અને વિસર્જનનો તહેવાર છે શાંતિ અને હર્ષોલ્લાસથી મનાવવામાં આવે તે માટે બંને કમ્યુનિટી હિન્દુ અને મુસ્લિમ બધાને સાથે રાખી અને આયોજન કર્યું છે. સાથે તંત્રમાંથી મામલદાર, પીડીઓ, પોલીસ તંત્ર, ડીવાયસપી સાહેબ, નગરપાલિકા, જીઆઈડીસીનો સ્ટાફ તમામ હાજર છે અને વિસર્જનની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે અને લો એન્ડ ઓર્ડરના પણ કોઈ પ્રશ્ન થવાની સંભાવના હોય તો એ બાબતની પણ ચર્ચાઓ થઈ છે. શ્રી લક્ષ્મીનારાયણ દેવ વડતાલ ધામ દ્વિ શતાબ્દી મહોત્સવનો રથ તેલુદ ગામે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું. વડતાલધામના આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભક્તોના અત્યંત કલ્યાણ માટે મંદિર નિર્માણ કર્યું, જે ભૂમિમાં સ્વયં શિક્ષાપત્રી લખીને સર્વ જીવ હિતાવ સંદેશ આપ્યો છે. આ સાથે અન્ય પ્રસાદિક સ્થાનો છે. અક્ષરધામ તુલ્ય વડતાલધામના આંગણે શ્રી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ સહિતની સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે તારીખ 7/11/2024 થી 15/11/2024 સુધી દિવ્ય દ્વિ શતાબ્દી મહોત્સવ ભવ્યતાથી ઉજવણી થનાર હોય, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો, આધ્યાત્મિકતા અને માનવતાના મૂલ્યોનું સંવર્ધન કરતા ગ્રંથોનું પ્રકાશન થશે. સંતો વિપ્રોનું સમૂહ પૂજન થશે, યજ્ઞ થશે. તો આ કાર્યક્રમમાં હરિભક્તો લાભ લે તે માટે ચેરમેન પૂજ્ય દેવપ્રકાશદાસજી સ્વામીજી તથા મુખ્ય કોઠારી પૂજ્ય શાસ્ત્રી શ્રી સંત વલ્લભદાસ સ્વામીજી દ્વારા ભક્તોના ઘરે ઘરે આમંત્રણ પહોંચે તે માટે વડતાલધામથી રથનો પ્રારંભ કરાયો છે, જે આમો તાલુકાના તેલુદ ગામે પૂજ્ય પવિત્ર સ્વામી, પૂજ્ય પ્રગલ્ભી સ્વામી, પાર્ષદ સંતો સાથે આવી પહોંચ્યા હતા, જ્યાં ગ્રામજનો દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરાયું અને મંદિર ખાતે પહોંચી ભગવાનની આરતી કરવામાં આવી હતી. સંતોએ આશીષ પાઠવ્યા અને મહોત્સવમાં પધારવા ભાવિક ભક્તોને આમંત્રણ પાઠવ્યું હતું. સદર રથ દૂરદાદા કોબલા થઈ સરભણ ગામે પહોંચશે, ત્યારબાદ આમોદ તાલુકાના રૂંદ, આમોદ, બુધ, હમણાદ, સમની સહિતના ગામોમાં ફરશે. રથ સાથે હરિકૃષ્ણભાઈ પટેલ, દોરા તેમજ અગ્રણીઓ અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. એમનું આયોજન તારીખ 7/11/2024 થી 15/11/2024 સુધી દિવ્યતાથી અને ભવ્યતાથી ઉજવવાનો છે. તો એમના માટે, એમના આમંત્રણ માટે પૂજ્ય 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી તેમજ વડતાલના ચેરમેન શ્રી પૂજ્ય દેવપ્રકાશદાસજી સ્વામી તેમજ ડૉક્ટર સંતોલભદાસજી સ્વામી એમના માર્ગદર્શન નીચે અત્યારે ગામડે ગામડે મહોત્સવનું આમંત્રણ આપવા માટે અત્યારે રથ છે એ ફરી રહ્યો છે, ગામડે ગામડે જઈ અને બધા ભક્તોને મહોત્સવમાં પધારવા અને મહોત્સવનો લાભ લેવા માટે
ગામડે ગામને જઈ અને રથ દ્વારા આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. તો આજે રથ છે તેલોદ ગામને આંગણે આમંત્રણ આપ્યું છે અને વિશાળ સમુદાયમાં બધા ભક્તોએ આમંત્રણ સ્વીકાર્યું છે અને દરેક ભક્તો સુધી આ સંદેશો પહોંચે અને વિશેષ ને વિશેષ ભક્તો આ વડતાલ ધામ વિશતાબ્દી મહોત્સવ એમનો લાભ લે અને પોતાના જીવનને કૃતાર્થ બનાવે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાલિયાના ભારે વરસાદથી હાંસોર તાલુકામાં પૂરની સ્થિતિ. હાંસોર તાલુકાના આશ્રમ અને પાંજરોલી ગામમાં કીમ નદીના પાણી ઘૂસ્યા, 200 લોકોનું સ્થળાંતર. હાંસોરથી સુરત જતો બસ વ્યવહાર બંધ. સાહોલથી કોસંબાને જોડતા માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ. ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે વરસાદનું જોર નરમ પડ્યું. ભરૂચ જિલ્લાનો મોસમનો કુલ વરસાદ 1067.89 મિલીમીટર થયો. નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા 2 લાખ ક્યુસેકથી વધુ પાણીથી ગોલ્ડન બ્રિજની જળ સપાટી ફરી 20 ફૂટે પહોંચી. નેત્રંગ કોલેજ સુધી જવાનો માર્ગ બનાવવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. 7 દિવસ બાદ રસ્તા રોકો આંદોલનની ચીમકી. ઝઘડિયાના રતનપુર બાવાગુર દરગાહ નજીક મુજાવરે યુવતી પર દુષ્કર્મ આચર્યું. માનસિક બીમારીથી મુક્ત કરવા યુવતી માતાને લઈ આવતી હતી. દુષ્કર્મ કરનાર મુજાવરની ધરપકડ કરાઈ. આમુ તાલુકાના વાડિયા વાસણા અને બત્રીશી નાણા પાસેથી 3 મગરનું રેસ્ક્યુ કરાયું. મગરોનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ 3 ને નૈસર્ગિક વાતાવરણમાં છોડી મુકાયા. ભરૂચના રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સમાં એલસીબી ત્રાટકી. પાર્કિંગમાંથી 1 પિકઅપમાંથી દારૂના જથ્થા સાથે 4 ઇસમો અને 6.46 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.